વાત કરીએ ગીર સોમનાથ જિલ્લાની કે જ્યાં કોડીનારમાં આવેલા ખરીદ વેચાણ સંઘમાં છેલ્લા એકાદ મહિનાથી યુરિયા ખાતરની અછત જોવા મળી રહી છે. ખાતર માટે લોકોની લાંબી કતારો પણ જોવા મળી રહી છે. જો કે માત્ર કોડીનારમાં જ નહીં પરંતુ સમગ્ર ગીર સોમનાથમાં છેલ્લા એકાદ મહિનાથી યુરિયા ખાતરની અછત સર્જાઈ છે. ખેડૂતો ખાતર ડેપોના ધક્કા ખાઈ ખાઈને થાકી ગયા છે. સરકાર અને મંત્રીઓ પર આક્રોશ પણ ઠાલવી રહ્યા છે. તેમણે કૃષિમંત્રીને વિનંતી કરી છે કે યુરિયા ખાતરની અછત પૂરી કરીને પૂરતા પ્રમાણમાં જથ્થો આપવામાં આવે જેથી ખેડૂતો પોતાના રવિ પાકનું ઉત્પાદન લઈ શકે. કારણ કે એક તરફ કમોસમી વરસાદના કારણે પાકને નુકસાન થયું છે તો બીજી તરફ વરસાદ બાદ પાકને પાછો વળવા માટે યુરિયા ખાતરની જરૂરિયાત પડતી હોય છે ત્યારે ખરા સમયે યુરિયા ખાતરની અછતના કારણે ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. ધ્યાનમાં રાખવું જોઈએ કે આ ખેડૂતોને ટાઈમે ખાતર પોગાડવું જોઈએ. યુરિયા ખાતરની શોર્ટેજ છે અત્યારે તો પાયામાં, પાયાના ખાતરમાં પછી રામાયણ હતી. દર વખતે ડીએપીમાં પછી રામાયણ હતી, બરાબર છે. પછી કોઈ એનપીકે સાઈડ અને કોઈ નરમદા ફોસ સાઈડ એમ કરીને વાવેતર પૂરું થયું, બરાબર છે. અત્યારે યુરિયાની જરૂર છે, યુરિયા નથી. મંત્રીને ક્યાં કરો, અહીં તાલુકાને કરો, અહીં તાલુકામાં પણ ગાડીઓ આવીને સીજુ બેસાઈએ. કૃષિમંત્રીને ઘેર હોય તો સેટા રે, કૃષિમંત્રી બહુ સેટા પડે. રાઘવજીભાઈને કહી ખેડૂતોને પહેલાં પૂરતા કરો, ખાતરોને બિયારણો જે કંઈ ખાધ હોય બાકી તમને એનું પરિણામ. ખાતરના દ્રષ્ટિએ કાયમી સૂત્ર અહીંયા કોડીના તાલુકામાં સંઘમાં આવીએ છીએ. 5-6 દિવસ અમે લાઈનમાં ગોઠવાઈએ છીએ, બરાબર. અમે ગાડી આવે તે વારંવાર એમ કહે કે લાઈનમાં આવે તો કે ભાઈ ખાતરનું વેચાણ પૂરું થઈ ગયું છે, હવે તમે કાંઈ રહ્યા છો. આ અવારનવાર અમે 7-8 દિવસ અમે ધક્કા ખાઈએ છીએ છતાં ખાતર મળતું.